હાલો નીટ અને જેડબલી યુનિટ 5 એની ચોથી મેથડ છે ઢાળવાળી સપાટી ઉપર ગબડતો પદાર્થ અને બીજી વસ્તુ એની અંદર પુલી પ્લસ દોરીનું તંત્ર. હવે આનું એમસીક્યુ સોલ્વ કરવા માટે એક નોંધ આપણે ટૂંકમાં કરી, હવે એના જેવી બીજી નોંધ આવું એક કોષ્ટક સામે દેખાઈશ કે ઢાળવાળી સપાટી હોય એના ઉપર સરકિયા સિવાય ગબડતો પદાર્થ હોય, સરકિયા સિવાય ગબડતો પદાર્થ, તો એના માટે તમારે અહીંયા વેગ લખવાનો છે. ઢાળના તળિયે વેગ કેટલો હશે, એ પદાર્થનો પ્રવેગ કેટલો હશે અને ઢાળના તળિયે પહોંચે દરમિયાન કેટલો સમય લાગશે. તો આ ત્રણે ત્રણ વસ્તુ છે આપણે પહેલી નોંધની અંદર ટૂંકમાં મેળવી લીધી છે. પહેલી નોંધ શેની હતી? ઢાળવાળી સપાટી ઉપર સરકિયા સિવાય ગબડતો પદાર્થ હોય એના માટેના 6 સૂત્ર આપણે તૈયાર કર્યા, એમાંના 3 સૂત્ર તમારા લખવાના છે. તો જો ગબડતો પદાર્થ હોય તો ઢાળના તળિયે વેગનું સૂત્ર કેટલું હોય? ઢાળના તળિયે પહોંચ્યા પદાર્થ તો વેગ કેટલો હતો? તો કે વર્ગમૂળ 2gh છેદમાં 1+k² છેદમાં r² મેળવ્યું છે આપણે પહેલી નોંધમાં. પણ એ પ્રવેગ કેટલો હતો? તો કે g sin θ છેદમાં 1+k² છેદમાં r² આ પહેલી નોંધમાં મેળવ્યું છે. પછી સમય કેટલો હતો? તો 1 sin θ પછી વર્ગમૂળ 2h/g કૌંસમાં 1+k² છેદમાં r² સમય આપણે મેળવ્યો એમાં બરાબર t બરાબર છે. આ ગબડતો પદાર્થ હોય ઢાળવાળી સપાટી ઉપર તો એના માટે આ ત્રણે ત્રણ સૂત્ર છે આપણે પહેલી નોંધની અંદર મેળવી લીધા છે. તો આ ત્રણે ત્રણ સૂત્ર મેં અત્યારે લખી નાખ્યા છે. પણ જો હવે કે માની લઉં કે હવે બીજી પરિસ્થિતિ આના આ ત્રણે ત્રણ સૂત્ર ઉપરથી આ બે પરિસ્થિતિ સરકતો હોય પદાર્થ અને પદાર્થ પડતો હોય એના માટેના સૂત્ર ટૂંકમાં 3 સૂત્ર તમારે નીચે તૈયાર કરવા. તો માની લો કે પદાર્થ સરકે, સરકતો હોય તો ઢાળના તળિયે પહોંચે ત્યારે વેગ કેટલો હોય આ મારે મેળવો. આ ત્રણ તો આપણે આગળ મેળવી ગયા. હવે સરકતો હોય એટલે એનો મતલબ એમ કે ગબડતો નથી, ગબડતો નથી એટલે એનો મતલબ એમ કે ચાક ગતિ થતી નથી. ચાક ગતિ ન થતી હોય તો ચાક ગતિ ઉર્જા આવે નહીં, એક દ્વિતીયાંશ એમ i ω² તો ચક્ર ટૂંકમાં જડત્વની ચાક માત્ર આઈ ન આવે અને આઈ ન આવે તો ચક્રાવર્તની ત્રિજ્યા કે ન આવે. ચાક ગતિ કરતો હોય ને તો જ ગતિ ઉર્જાનું સૂત્ર આવે અને આઈમાં ટૂંકમાં mk² પાંચે. તો આ પરિસ્થિતિમાં પદાર્થ સરકે અને રેખીય ગતિ જ થઈ છે, ગબડતો નથી અને ચાક ગતિ નથી થતી. ચાક ગતિ ન થતી હોય ને તો આ 0 કરવું પડે, ચાક ગતિ ઉર્જા તો 0 કરી. તો કિયામાં 0 મૂકી દો, 0 મૂકી દઉં તો અહીં 1 વર્ષે છેદમાં તો કેટલો વેગ આવશે? 2gh. તો પ્રવેગ કેટલો આવે? કે 0 મૂકી દો તો કેટલો આવશે? g sin θ. સમય કેટલો આવે? આ 0 થઈ જાય ને, 2h/g. હાલ એના પછી હાલો પદાર્થ ઉપરથી ઢાળવાળી સપાટી ઉપરથી નીચે પડતો હોય તો તળિયે વેગાના જેટલો, એમાં કાંઈ ફેરફાર નહીં. પ્રવેગ કેટલો થાય? નીચે પડે ને આ પહેલા પદાર્થની ગતિ આમ હતી અને નીચેની સપાટી ખૂણો કેટલો રહેતો હતો? થીટા. અત્યારે આમ જાય છે અને આ સપાટી આમ છે. ખૂણો કેટલાનો થાય બે વચ્ચે? 90. અહીં 90 મૂકી દીધો, પ્રવેગ કેટલો આવે અહીંયા?
જી જેટલો અમે આપણને ખબર પડે મુક્ત પતન કરતો કોઈ પણ પદાર્થ હોય તો પ્રવેગ કયો હોય? ગુરુત્વ પ્રવેગ જ હોય. અને આમાં 90 મૂકશો એટલે 1, તો કેટલું થાય આ સમય? વર્ગમૂળમાં 2h છેદમાં જી. પરિસ્થિતિ બદલે ગબડવું, સરકવું અને પડવું તેના સૂત્રો છે, વેગ, પ્રવેગ અને સમયના સૂત્રોથી બદલતા જા. એટલે હવે જે પ્રમાણેનું MCQ તમને આપે એ પ્રમાણેનું સૂત્રનો ઉપયોગ કરવો પડે. યાદ આ રાખી લેવા, એના ઉપર ત્યાં મળી જાય, સમજ્યા હોય તો. હાલો બીજી નોંધાય પૂરી.